ધાનેરા તાલુકાના સામરવાડા નજીક આવેલી ગજાનંદ ઓઇલ મિલમાં સોમવારે 18 વર્ષીય શ્રમિક યુવતી મશીનમાં આવી જતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે। ધાનેરા તાલુકાના સામરવાડા ખાતે ગજાનંદ એગ્રો ઇન્ડસ્ટ્રી નામની ઓઇલ મિલ આવેલી છે। આ ઓઇલ મિલમાં રાયડામાંથી રાયડા તેલ બનાવવા માટે મશીનરી લાગેલી છે। ત્યારે સોમવારે પણ ઓઇલ મિલ ખાતે તમામ મશીનરી ચાલુ હતી। તે દરમિયાન 18 વર્ષીય સુષ્માબેન શંકરલાલ તાવિયાડ નામની યુવતી પણ આ ઓઇલ મિલમાં કોઈ કારણસર હાજર હતી। તે દરમિયાન આ યુવતીની ઓઢણી કે ચણિયો મશીનની વચ્ચે પાટામાં આવી જતા યુવતી મશીનના પટ્ટા તરફ ખેંચાઈ હતી અને યુવતીનું શરીર મશીનમાં આવી ગયું હતું અને મશીનના પટ્ટામાં આવતા યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી। મિલના માલિક દ્વારા યુવતીને તાત્કાલિક સારવાર માટે ધાનેરાના ખાનગી દવાખાને ખસેડવામાં આવી હતી। જો કે આ યુવતીની સારવાર થાય તે પહેલા યુવતીએ દમ તોડી દીધો હતો। યુવતીનું મૂળ વતન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઝાડોળ તાલુકાના નજીકનું છે અને અહીં સામરવાડા ગામે આવેલી ઓઇલ મિલમાં પોતાના મામાની સાથે રહેતી હતી અને આ બનાવની જાણ પરિવારના સભ્યોને કરતા યુવતીના માતા અને પિતા ધાનેરા સુધી પહોંચવામાં વિલંબ થયો હતો। લોકડાઉન હોવાના કારણે રાજસ્થાનના રાજ્ય સરકારની પરવાનગી લીધા બાદ પરિવારના લોકો ધાનેરા ખાતે આવવા માટે રવાના થયા હતા ત્યારે ધાનેરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે આવી મોટી મિલના શ્રમિકો માટે સુરક્ષા બાબતેની તકેદારી રખાતી હતી કે કેમ તે બાબતે પણ સવાલો ઊભા થઈ રહ્યા હતા।